ધનલક્ષ્મી સોસાયટીમાં સુંદરકાંડનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ઉપાસના થાય છે, સાથે જ રામનવમી હનુમાન જયંતિની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. સમગ્ર ચૈત્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જે અંતર્ગત ગઈકાલે સાંજે હરણી વારસિયા રિંગ રોડ ખાતે આવેલા ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રી હનુમાનજી મંદિરની વાળા રોહિતગીરી ગોસ્વામીના કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડનું આયોજન શ્રી વિજયસિંહ બાપુ અને મિત્ર મંડળ દ્વારા રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સુંદરકાંડ પાઠનો લાભ રહીશોએ લીધો હતો. સુંદરકાંડ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર અનિલભાઈ પરમાર તથા અજય ભરવાડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા સુંદરકાંડનો લાભ લીધો હતો. ખાસ કરીને સુંદરકાંડ વિશે તો આખા વિશ્વમાં સુંદરકાંડની મહિમા તો પ્રસિદ્ધ છે, પણ આપણા ભારતમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીની ઉપાસના થાય છે, સાથે સાથે હનુમાનજીનો જન્મોત્સવ, રામનવમી, આ બધા ધાર્મિક તહેવારો આ ચૈત્ર પવિત્ર ચૈત્રમાં ઉજવાતા હોય છે અને એમાં હનુમાનજીની પરાક્રમ ગાથા સુંદરકાંડનું સવિશેષ મહત્ત્વ છે. આજે આપણા હિન્દુ સંસ્કૃતિને જો બળ મળતું હોય તો સુંદરકાંડ એ એવી તુલસીદાસની રચના છે, રામાયણનું પંચમ સોપાન છે, જેના આધારે આપણે આપણા ગુજરાતમાં સવિશેષ સુંદરકાંડના પાઠ થતા હોય છે. કોઈની બર્થડે હોય અથવા કોઈનું વાસ્તુ હોય અથવા કોઈની શ્રદ્ધાંજલિ આપવાની હોય તો સુંદરકાંડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તો કારલીબાગ વારસિયા રિંગ રોડ પર ધનલક્ષ્મી સોસાયટીના જે અમારા વડીલો છે, મિત્રો છે, એ લોકોએ સુંદરકાંડનું આજે આયોજન કર્યું છે અને યોગાનુગ આજે મંગળવાર પણ છે, તો હનુમાનજીનો વાડ મંગળવાર પણ ગણાય છે. તો સુંદરકાંડ થકી સર્વના જીવનની અંદર સુખ સમૃદ્ધિ અને આવનારા સંકટોને દૂર કરવાની ભગવાન પ્રેરણા આપે છે, શક્તિ આપે છે. અને જે સુંદરકાંડ ભાવથી અને શ્રદ્ધાથી વાંચતા હોય છે, એનું અર્થઘટન કરતા હોય છે, તો એ લોકોને હનુમાનજીની અનુકંપા એમના ઉપર સવિશેષ થાય છે. માટે સુંદરકાંડનું ખૂબ જ મહત્ત્વ છે આજના યુગમાં, કારણ કે હનુમાનજી હજરા હજૂર છે અને અમે જ્યારે પણ સુંદરકાંડ જે પણ વક્તા કરતા હોય છે એ હનુમાનજીનું આહ્વાન કરીને જ શરૂઆત કરતા હોય છે, એટલે સૂક્ષ્મ સ્વરૂપે હનુમાનજી બિરાજમાન થતા હોય છે અને જ્યાં યજમાન જે હોય છે એ લોકોની જે મનોકામના હોય છે એ ભગવાન પરિપૂર્ણ કરે છે. માટે આ સુંદરકાંડ એ શાશ્વત વસ્તુ છે, જેના વારંવાર ઉચ્ચારણ કરવાથી, એનું શ્રવણ માત્ર કરવાથી પણ માણસનો જીવનનો ઉદ્ધાર થાય છે. તો આવા સુંદરકાંડનો મહિમા અનન્ય છે. નમસ્કાર. ધનલક્ષ્મી જોડે, શુભ લક્ષ્મી જોડે, મહાલક્ષ્મી જોડેનો સમૂહ પ્રોગ્રામ સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલું છે શ્રી વિજયસિંહ બાપુ અને મિત્ર મંડળ તરફથી. એટલે આ સોસાયટીમાં એક સારું ધાર્મિક કામ થાય અને અમારા સિનિયર સિટીઝનને એનો લાભ મળે એ બહાને સર્વ બધા એકત્ર થાય અને એ બહાને આવા સારા કામનો સૌને લાભ મળે એ હેતુથી અમે લોકો દર બે એક મહિને આવો સુંદરકાંડનો ને એવું બધું પ્રોગ્રામ કરતા રહીએ છીએ. જય હિંદ. હરણી વારસા રિંગ રોડ શુભલક્ષ્મી સોસાયટી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, ઘણી સોસાયટી અમે ભેગી કરીને આજે સમૂહ સુંદરકાંડ પાઠનો અટન કરી દે છે. અમે હરણી વાળા મહારાજ રોહિતગીરી બાબુ ગોસ્વામી બાપુના કંઠે સુંદરકાંડનું આયોજન કર્યું છે અને અમારા સોસાયટીના બધા સિનિયર મોટા નાના બધા આજે એનો લાભ લેશે.